શિયાળાની ઠંડીની સિઝનમાં લોકોને સાંધા અને કમરના દુખાવાની તકલીફ વધી જતી હોય છે. ગુંદરપકની આજની આ રેસિપી તેમાં રાહત તો આપશે જ અને સાથે સાથે તમને તાજગી, તંદુરસ્તી અને એનર્જીથી પણ ભરી દેશે. આમ તો શિયાળામાં ગુંદરપક દરેક ગુજરાતીના ઘરમાં બનતો જ હોય છે પરંતુ મારી એક રાજસ્થાની ફ્રેન્ડે મને શીખવાડેલી આ રેસિપી તમને ખૂબ જ ટેસ્ટી લાગશે આ ગુંદર પાક એટલો ટેસ્ટી બને છે કે બાળકો પણ હોશે હોશે ડ્રાય થી ભરપૂર અને ખાંડ ને બદલે આ ગુંદર પાક ખૂબ જ હેલ્ધી છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ સૌ પ્રથમ આપણે ગુંદર પાક માટેના બધા જ ઇન્ગ્રેડિયન્ટ તૈયાર કરીને મૂકી દેસુ હવે આપણે ચોથા ભાગના કપ જેટલી બદામ અને તેના કરતા અડધા કાજુ લઈને તેના ટુકડા કરીને તૈયાર કરી લેશું પછી આપણે સો ગ્રામ ખજૂર લેશું જેને આ રીતે ઝીણું કાપીને તૈયાર કરીશું પછી તેમાં ચોથા ભાગના કપ જેટલી બદામ અને તેના કરતા અડધા કાજુ ઉમેરીને મિક્સીમાં પીસી લેશું તમે જોઈ શકો છો કે કઈ રીતનું પીસાયું છે અને ખજૂરને કારણે થોડુંક બાઇન્ડિંગ પણ આવી રહ્યું છે હવે આપણે જીણો સમારેલો 1 કપ ગોળ પણ તૈયાર કરી લેશું હવે આપણા બધા જ ઇંગ્રેડિયન્ટ્સ રેડી છે તો તેને એક પછી એક શેકવાનું ચાલુ કરીશું સૌ પ્રથમ આપણે એક ટેબલ સ્પૂન ખસખસને એક મિનિટ જેવું ધીમી ફ્લેમ પર શેકીને તેને પાછી કાઢી લેશું પછી આપણે એક ટેબલ સ્પૂન ઘી ગરમ કરીને તેમાં દોઢ કપ ખમણેલું કોપરું ઉમેરીને પછી તેને ધીમી ફ્લેમ પર જરા ગોલ્ડન અને ક્રિસ્પ થાય ત્યાં સુધી શેકીને પછી તેને પાછું કાઢી લેશું ઘી સાથે શેકાયેલા આ કોપરાની ફ્લેવર તમારા ગુંદર પાકમાં ખૂબ જ સરસ લાગશે હવે આપણે એક ટેબલ સ્પૂન ઘી ગરમ કરીને તેમાં કાપીને તૈયાર કરેલા કાજુ બદામના ટુકડા નાખીને તેને ગોલ્ડન અને ક્રિસ્પ થાય ત્યાં સુધી શેકી લેવાના છે અને પછી તેને કાઢી લેવાનું છે ઘીમાં શેકાઈને ક્રિસ્પી બનેલા આ ડ્રાય ફ્રૂટના ટુકડા ગુંદર પાકમાં સરસ નટી ફ્લેવર ઉમેરે છે હવે આપણે એક ટી સ્પૂન ઘી ગરમ કરીને તેમાં આપણે તૈયાર કરેલું ખજૂર અને કાજુ બદામનું પીસેલું મિક્સચર ઉમેરીશું તેને આપણે લો ટુ મીડિયમ ફ્લેમ પર જરાક સોફ્ટ થાય અને અરોમાં આવે ત્યાં સુધી શેકી લેશું એકાદ મિનિટમાં જ તે શેકાઈ જશે અને પછી આપણે તેને પાછું કાઢી લેશું હવે આપણે વાસણને જરાક ક્લીન કરીને તેમાં એક ચોથાઇ કપ જેટલું ઘી ગરમ કરીશું અને પછી તેમાં અડધો કપ ગુંદર નાખીને લો ટુ મીડિયમ ફ્લેમ પર જ્યાં સુધી બધો જ ગુંદર ફૂટી જાય ત્યાં સુધી શેકીશું આ ગુંદર જ્યારે ઠંડો પડી જાય ત્યારે તેને આ રીતે પ્રેસ કરીને પાવડર જેવો કરીને તૈયાર કરી લઈશું હવે આપણે તેમાં શેકીને તૈયાર કરેલી બધી જ સામગ્રી એટલે કે ખસખસ કાજુ બદામના ટુકડા કોપરું અને ખજૂર કાજુ બદામનું મિક્સચર આ બધું જ ઉમેરી દઈશું તેને સરસ રીતે મસળીને ભેળવી લેવાનું છે અને તમે જોઈ શકો છો કે હજી ગોળ ઉમેર્યા વગર પણ તેમાં ખજૂરને કારણે થોડુંક બાઇન્ડિંગ આવી રહ્યું છે હવે આપણે એક ચોથાઈ ટી સ્પૂન એલચી પાવડરમાં એક ટેબલ સ્પૂન પાણી ઉમેરીને અને એક ચોથાઈ ટી સ્પૂન જાયફર પાવડરમાં એક ટેબલ સ્પૂન પાણી ઉમેરીને બંનેને ભીનું થવા દઈશું હવે આપણે ગુંદરપાક માટે ગોળ અને નો પાયો તૈયાર કરીશું તેના માટે મેં અહીં બે ટેબલ સ્પૂન ઘી ગરમ કરીને તેમાં તૈયાર કરેલો એક કપ ગોળ ઉમેર્યો છે તેને આપણે મીડિયમ ફ્લેમ પર જરાક જેટલું સોફ્ટ થાય ત્યાં સુધી જ શેકીશું પછી તરત જ તેમાં ભીની કરેલી એલચી અને જાયફળનું પાણી ઉમેરી દઈશું હવે આપણે તેને મીડિયમ ફ્લેમ પર એક મિનિટ જેવું મિક્સ થઈ જાય ત્યાં સુધી ગરમ કરીશું પછી આપણે તેમાં તૈયાર કરેલું આ મિક્સચર ઉમેરીને તેમાંથી ભેજ ઉડી ગયો હોય તેવું લાગે ત્યાં સુધી ધીમી ફ્લેમ પર શેકીશું પછી આપણે તેને ગરમ ગરમ જ એક થાળી અથવા આ રીતે ટ્રેમાં દબાવીને ઠારી લેશું તેને વાડકીની મદદથી આ રીતે સરસ પ્રેસ કરી દેવાનું છે જેથી તેમાં સરસ બાઇન્ડિંગ આવે પછી તેને તમારે તમારી શેપમાં કાપી લેવું અને જો આ રીતે બદામથી ગાર્નિશ કરવું હોય તો કરી લેવું ગુંદરપાક જ્યારે એકદમ ઠંડો થઈ જાય અને તેનું ઘી થીજી જાય પછી જ ટ્રેને અનમોલ્ડ કરવી તો બન્યો છે ને આપણો ગુંદરપાક એકદમ પરફેક્ટ અને સોફ્ટ આ રીતે બનાવેલો ગુંદરપાક એરટાઇટ કન્ટેનરમાં પેક કરીને બેથી ત્રણ વીક સુધી ખાઈ શકાય છે આઈ હોપ કે ગુંદરપાકની આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરશો અને મને કમેન્ટ કરીને જણાવશો કે તમને આ રેસીપી કેવી લાગી નવી આવનારી બીજી ઘણી બધી ટેસ્ટી અને હેલ્ધી રેસીપીના વિડીયોઝનું નોટિફિકેશન મેળવવા માટે રેસીપીઝ બાય કેપી ઇન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં તો પછી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ